સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન દેલકરનો પાર્થિવ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો. સ્વર્ગસ્થ મોહન દેલકરને અંતિમ વિદાય આપવા પ્રદેશમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા. સવારે તેમના પાર્થિવ દેહને સર્વાસના આદિવાસી ભવન પર લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી. તેમના ઘરેથી અંતિમ યાત્રા સ્મશાન ભૂમિ પહોંચી હતી, જ્યાં મોહન દેલકરના પુત્ર અભિનવ દેલકરે પિતાના પાર્થિવ દેહના મુખાગ્નિ આપીને અને અગ્નિદાહ આપ્યો હતો. મુંબઈની હોટેલમાં આપઘાત કરીને રાન મોહન દેલકર સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણનું સૌથી મોટું નામ હતું કે દાદરા નગર હવેલીના લોકસભાના બેઠક પર સતત સાત ધમતી ચૂંટણી લડી અને જીતી અને લોકસભામાં પ્રદેશનું પ્રતિનિધિત્વ હાથ ધર્યું હતું. આથી દાદરા નગર હવેલીમાં સૌથી મોટું માથું ગણાતા મોહન દેલકરને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સેલવાસ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી છે. પોતાના નેતાને અંતિમ વિદાય આપવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહત્વપૂર્ણ એ છે કે ગઈકાલે મુંબઈના મરીન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાંથી મોહન દેલકરને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળ પરથી ગુજરાતીમાં લખેલી છ પાનાની સુસાઇડ નોટ મળી આવે છે, જેમાં તેમના મોત પાછળ અનેક લોકોના નામ સુસાઇડ નોટમાં લખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે આજે તેમના પરિવારની પ્રથમ પ્રક્રિયા આવી છે. મોહન દેલકરના પુત્ર અભિનવ દેલકરે પ્રથમ વખત સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પિતાના મોતને મામલે પ્રતિક્રિયા આપી છે, જેમાં અભિનવ દેલકરે પોતાના પિતાના મોતની આ ઘટનામાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ પિતાના મોત પાછળ જે લોકો સુસાઇડ નોટમાં જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તે તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ પ્રદેશના લોકોને પણ અભિનવે અપીલ કરી છે કે તેના પિતાને બલિદાનને વ્યર્થ નહીં જવા દેવામાં આવે. આમ સતત સાત તમ સુધી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના લોકોનો અવાજ બનેલા મોહન દેલકરનો અવાજ સદાય માટે ખામોશ થઈ ગયો છે, જેના કારણે પ્રદેશમાં આજે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પ્રદેશભરમાં આજે સ્વયંભૂ લોકોએ સજ્જડ બંધ પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કોઈના અનિચ્છનીય બનાવ બને તે માટે પ્રદેશના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ જવાનોની સાથે રેપિડ એક્શન ફોર્સના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આમ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણનું સૌથી મોટું નામ અને સૌથી મોટું માથું એવા મોહન દેલકરના અકાલીન આપઘાતના વિદાય બાદ દાદરા નગર હવેલીના રાજકારણમાં એક અધ્યાયનો અંત આવ્યો છે. પરંતુ તેમણે અધ્યાયનો અંત આવ્યો છે પરંતુ તેમણે છોડેલી છ પાનાની સુસાઇડ નોટમાં શું રહસ્યો છુપાયેલા છે અને કોને કોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને કેમ આટલા કવાદાર નેતા અકાળે અંતિમ પગલું ભર્યું છે તે તમામ સવાલોને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આવનાર દિવસોમાં મોહન દેલકરની સુસાઇડ નોટમાંથી નીકળતા રહે સુપ્રદેશમાં ખરબડાટ મચાવી દેશે તે વાત ચોક્કસ છે. दिनांक 22 तारीख फरवरी के जो हमारे प्रदेश के सांसद और मेरे पिताश्री ने जो कदम उठाए थे उसमें कई जिम्मेदार है और मैं महाराष्ट्र सरकार और मुंबई पुलिस से ये रिक्वेस्ट करता हूँ, इनके पीछे पिताश्री ने जिन जिन को जिम्मेदार ठहराया है उनको कड़ी से कड़ी सज़ा मिले और उनको न्याय मिले. और मैं अपने प्रदेश के सारी जनता को ये कहना चाहता हूँ कि इसमें साथ सहयोग रखें और ये बलिदान
व्यर्थ नहीं जाना चाहिए, ये मेरी सबसे रिक्वेस्ट है।